नमस्कार विद्यार्थी मित्रों, वेलकम टू अरीना ऑफ इंग्लिश। आजे आपणे आ વિડિયોની અંદર ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાનનો નવમો પાઠ જેનું નામ છે વન અને વન્ય જીવ સંસાધન, જેનો આ વિડિયોની અંદર આપણે પહેલો ભાગ જોઈશું અને આગળની વિડિયોની અંદર બીજો ભાગ। પાઠની શરૂઆત કરતા પહેલા એક અગત્યની સૂચના તમને આપી દઉં કે જો તમે અમારી ચેનલ પર નવા હોવ અને હજુ સુધી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો પાઠ્યપુસ્તકના દરેકે દરેક પાઠ આવી રીતે એનિમેટેડ વિડિયો સાથે તેમજ તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ અને આઈએમપી પ્રશ્નો મેળવવા માટે અમારી ચેનલ અરીના ઓફ ઇંગ્લિશ તમે આજે જ સબસ્ક્રાઇબ કરી લો। તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ। માનવનું અસ્તિત્વ પ્રગતિ અને વિકાસ સંશોધનોને આભારી છે। આદિકાળથી કુદરત પાસેથી વિભિન્ન ચીજો મેળવીને આપણે આપણી જરૂરિયાતોની પૂર્તિ કરતા આવ્યા છીએ, એટલે કે આદિકાળથી જ આપણે કુદરત પાસેથી બધી વસ્તુઓ મેળવેલી છે, જે આપણી જોડે છે તે બધું જ કુદરત તરફથી આપણને મળેલી ભેટ છે, જેમાં જંગલો અતિ મહત્વનું સંસાધન લેખાય છે। જંગલોનો સામાન્ય અર્થ વૃક્ષો, ઝાંખરા કે ઘાસનો સમુચ્ચ, એટલે કે જંગલો તેમાં શું હોય, વૃક્ષો હોય, ઝાંખરા હોય, ઘાસ હોય અને વન્ય પ્રાણીઓ હોય તેનો સમૂહ। કુદરતી વનસ્પતિમાં એ જ વનસ્પતિને સમાવી શકાય જેનો ઉછેર માનવીની સહાય વિના કુદરતી રીતે થયો હોય, એટલે કે કુદરતી વનસ્પતિ કોને કહેવાય, તો જેનો ઉછેર માનવીની સહાયથી ના થયો હોય, જે કુદરતી રીતે જ પોતાની મતે થયેલો હોય તેવી વનસ્પતિને કુદરતી વનસ્પતિ કહેવાય, તેને અક્ષત વનસ્પતિ પણ કહેવાય। ભારતમાં આ પ્રકારની વનસ્પતિ હવે માત્ર હિમાલય, સુંદરવન અને થરના રણના દુર્ગમ વિસ્તારોમાં જ જોવા મળે છે। આગળ આપણે જોઈએ જંગલોનું વર્ગીકરણ। આ વર્ગીકરણ જુદી જુદી દ્રષ્ટિએ કરવામાં આવે છે, એટલે કે આબોહવા અથવા તો વાતાવરણને આધારે આ જંગલોનું વર્ગીકરણ કરવામાં આવે છે, જેને આપણે આગળના ધોરણોમાં ભણી ગયા છીએ કે વહીવટી તથા માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ પડતા જંગલોના ત્રણ પ્રકારો આપણે અહીંયા જોવાના છે। તો સૌથી પહેલા આપણે જોઈશું વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર, તેમાં ત્રણ પ્રકાર પાડવામાં આવેલા છે। પહેલો અનામત જંગલ, બીજો સંરક્ષિત જંગલ અને ત્રીજો અવર્ગીકૃત જંગલ, જેમાં આપણે પહેલું જોઈએ અનામત જંગલ। તો આવા પ્રકારના જે જંગલો હોય તે સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય અને તેમાં લાકડા કાપવા કે વીણવા તથા પશુ ચરણ માટે પ્રવેશ કરવાની મનાઈ હોય છે। જે અનામત જંગલો હોય છે તે સરકારી તંત્રના નિયંત્રણમાં હોવાથી તેમાં લાકડા કાપવા કે વીણવા અથવા તો પશુ ચરણ માટે મનાઈ કરેલી હોય છે। બીજું છે સંરક્ષિત જંગલ। આ પ્રકારના જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરાય છે। વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની અને પશુ ચરણની સ્થાનિક લોકોને છૂટ હોય છે। જે સંરક્ષિત જંગલો હોય છે તેની દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરવામાં આવે છે અને ત્યાં વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય જે સ્થાનિક લોકો હોય છે તેમને છૂટ આપવામાં આવી હોય છે। કેવી? તો પશુ ચરણની અને લાકડા વીણવાની ત્યાં છૂટ આપવામાં આવેલી હોય છે। ત્રીજું છે અવર્ગીકૃત જંગલ। આ પ્રકારના જંગલોનું વર્ગીકરણ હજુ સુધી થયું નથી। અહીં વૃક્ષોના કાપવા તથા પશુ ચરા પર કોઈ પ્રતિબંધ નથી, એટલે કે જે અવર્ગીકૃત જંગલ છે તેનું વર્ગીકરણ કરવામાં આવેલું નથી અને ત્યાં કોઈ પણ માણસ, કોઈ પણ વ્યક્તિ વૃક્ષ કાપી શકે છે અને પશુ ચરાણ પણ કરી શકે છે। હવે આપણે જોઈએ માલિકી, વહીવટી અને વ્યવસ્થાપન દ્રષ્ટિએ જંગલોના પ્રકાર। ભારતના જંગલોને માલિકી, વહીવટી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે। તેમાં પહેલું છે રાજ્ય માલિકીનું જંગલ, બીજું સામુદાયિક વન અને ત્રીજું ખાનગી જંગલ। આ ત્રણમાં આપણે સૌ પ્રથમ વાત કરીએ રાજ્ય માલિકીનું જંગલ। જે રાજ્ય માલિકીના જંગલ હોય છે તેવા પ્રકારના જંગલો પર રાજ્ય કે કેન્દ્ર સરકારનું નિયંત્રણ હોય છે। દેશના મોટા ભાગના જંગલો, જંગલ વિસ્તારો હોય છે તે આ પ્રકારમાં આવે છે કે તેમાં રાજ્ય કે કેન્દ્ર સરકારનું નિયંત્રણ હોય છે। બીજું આપણે સામુદાયિક વનની વાત કરીએ,
तो आ प्रकारना जंगलों पर स्थानिक स्वराज्यनी संस्थाओ एटले के जे विस्तारमां आ जंगलो आवेला होय तेवी स्थानिक संस्थाओ जेवी के ग्राम पंचायत, नगरपालिका, महानगरपालिका अने जिल्ला पंचायत जेवी संस्थाओनुं नियंत्रण होय छे। त्रीजुं आपणे जोईए खानगी जंगल। आ प्रकारनुं जंगल व्यक्तिगत मालिकीनुं होय छे। ओडिशा, मेघालय, पंजाब અને હિમાચલ પ્રદેશમાં આ પ્રકારના જંગલો વિશેષ જોવા મળે છે। જો કે આ પ્રકારના ઘણા ખરા જંગલો ક્ષત વિક્ષત અવસ્થામાં તો કેટલાક ઉજ્જળ અવસ્થામાં આવી ગયેલા છે। એટલે કે જે વ્યક્તિગત માલિકીના જંગલો છે તે ઘણા બધા જંગલો ક્ષત વિક્ષત એટલે કે ત્યાં જંગલો પાડી દેવામાં આવે, વૃક્ષો ખૂબ જ વધારે પડતા ત્યાં પાડવામાં આવતા હોય અને જરૂરી વૃક્ષોની વાવણી કરવામાં ન આવતી હોય, તેથી તે જંગલો ઉજ્જળ અવસ્થામાં આવી ગયેલા હોય છે। હવે આપણે આગળનો ટોપિક જોઈએ, નિર્વિનીકરણ એટલે કે જંગલોનો વિનાશ। નિર્વિનીકરણ એટલે જંગલોનું નષ્ટ થવું। અત્યંત ઊંચા દરે થતું નિર્વિનીકરણ આપણા દેશની નહીં પણ સમગ્ર વિશ્વની મુખ્ય સમસ્યા પૈકીની એક છે। એટલે કે જંગલોનું જે નિર્વિનીકરણ થાય છે, જંગલો નષ્ટ થાય છે, તેવું ખાલી આપણા જ દેશમાં નથી બનતું પરંતુ સમગ્ર વિશ્વની આ સમસ્યા છે। માનવીની વિકાસ યાત્રાનું પરિણામ તેને ગણાવી શકાય। એટલે કે આપણે મનુષ્ય જે વિકાસ સાધી રહ્યો છે તે આ જંગલોના નષ્ટ થવાનું પરિણામ છે। જો કે આપણે જોઈએ કે કુદરતી રીતે પણ વૃક્ષો નાશ પામે છે પણ તે માનવીના હસ્તક્ષેપથી થતા વિનાશની તુલનામાં નગણ્ય છે। એટલે કે કુદરતી રીતે પણ વૃક્ષો નાશ પામે છે પરંતુ જે વૃક્ષોનું નષ્ટ માનવી કરે છે તેની દ્રષ્ટિએ કુદરતી રીતે થતા વૃક્ષોનો નાશ એ કંઈ પણ ગણવામાં આવે નહીં। આગળનો ટોપિક આપણે જોઈએ, નિર્વિનીકરણની અસરો એટલે કે જે જંગલોનો વિનાશ થાય છે તેની શું શું અસરો છે। નિર્વિનીકરણની અસરો વ્યાપક રીતે અનુભવાય છે। આપણા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે છે। હરિત ગૃહ પ્રભાવની એટલે કે ગ્રીન હાઉસ ઇફેક્ટ અસરો વધારે ગેરી બને છે। વૃક્ષોનું આચ્છાદન દૂર થતા માટીના ધોવાણથી ખેતી ફળદ્રુપતાની સમસ્યા વધે છે। જુઓ, વૃક્ષોનું આચ્છાદન થાય, વૃક્ષો પાડવામાં આવે એટલે કે માટીનું ધોવાણ થાય અને તેનાથી જમીનની ફળદ્રુપતા ઘટે છે। દ્વીપકલ્પીય ભારતના જંગલોમાં મોટા પાયા પર થયેલ નિર્વિનીકરણના કારણે જંગલ વિસ્તાર ઘટ્યો છે। વળી અનેક સજીવોએ પોતાના કુદરતી આવાસો ગુમાવ્યા, તેના પરિણામે વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં માનવ વસવાટના ક્ષેત્રો તરફ આવી ચડે છે। માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રોમાં વસતા પશુપાલકોના પાલતુ પશુઓના મારણના બનાવો પણ વધી રહ્યા છે। એટલે કે અહીંયા આપણે જોઈએ કે નિર્વિનીકરણ એટલે કે જંગલોના વિનાશને કારણે ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય છે, જેવી કે કુદરતી જે આવાસો હોય છે, સજીવોના કુદરતી આવાસો હોય છે, તે પોતે પોતાના ઘર ગુમાવે છે, પરિણામે તે વન્યજીવો હોય તે પોતાના ખોરાક અને પાણીની શોધમાં જ્યાં માણસ એટલે કે માનવો વસવાટ કરતા હોય ત્યાં તે લોકો આવે છે, અને જે માંસાહારી વન્યજીવો હોય તે પણ પોતાનો ખોરાક શોધતા હોય તેના કારણે જે પશુપાલકોના પાલતુ પશુઓ હોય તેને નાશ કરે છે। હવે આપણે આગળનો મુદ્દો જોઈએ, વન સંરક્ષણ અંગેના ઉપાયો, જેમાં પહેલું છે લાકડાના વિકલ્પે વાપરી શકાય તેવી સામગ્રી માટે સંશોધનો હાથ ધરવા। એટલે કે જે જગ્યાએ લાકડું વપરાતું હોય તેની જગ્યાએ કોઈ બીજી વસ્તુ વાપરી શકાય તેવી સંશોધન કરીને તે વસ્તુને શોધવી જોઈએ, તેથી લાકડાનો વપરાશ ઘટતા વનો બચાવી શકાય। જ્યાં જરૂરિયાત કે વિકાસ માટે નિર્માણ કાર્ય કરતા જે વૃક્ષો અનિવાર્યપણે આપણે કાપવા પડે તો તે વૃક્ષની જગ્યાએ નવું એ જ પ્રજાતિનું વૃક્ષ વાવવું જોઈએ। અપરિપક્વ વૃક્ષોના કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ, એટલે કે જે વૃક્ષો અપરિપક્વ હોય તેના કાપવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ। બીજો મુદ્દો છે, જે ઉદ્યોગો જંગલોમાંથી કાચો માલ મેળવે છે તેને ભવિષ્યની જરૂરિયાત સંદર્ભે વનીકરણ માટે ફરજ પાડવી જોઈએ। એટલે કે ઉદ્યોગોમાં કાચો માલ વાપરવામાં આવે છે તે જંગલોમાંથી મેળવે છે અને ભવિષ્યમાં તેની જરૂરિયાત માટે આવા ઉદ્યોગોને વનીકરણ એટલે કે નવા વન વિકસાવવા માટેની ફરજ પાડવી જોઈએ। ત્રીજો મુદ્દો છે ઇકો ટુરિઝમ. ઇકો ટુરિઝમના વિકાસના નામે
જંગલની સ્થિતિ ન જોખમાય તે માટે કડક રીતે નિયમન કરવું જોઈએ. ચોથો મુદ્દો છે સ્થાનિક લોકોમાં આ અંગે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ. એટલે કે આ જંગલોના જે સ્થાનિક લોકો હોય તેને વન સંરક્ષણ માટે વૃક્ષો બચાવવા અને નવા વાવવા માટે જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ. ચોથો મુદ્દો છે ને પાંચમો મુદ્દો છે શાળા કોલેજોમાં શીખવાતા પાઠ્યક્રમોમાં આ અંગેની વિગતો સમજાવવી અને વન સંરક્ષણની વિશેષ જરૂરિયાત પણ સમજાવવી જોઈએ. છઠ્ઠો મુદ્દો છે ઘાસચારો અને બળતણ માટેની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણને આયોજનબદ્ધ પ્રોત્સાહક પગલાં ભરી સઘનપણે વિસ્તારવા જોઈએ. સાતમો મુદ્દો છે બળતણની જરૂરિયાતમાં લાકડાના વપરાશને બદલે સૌર ઉર્જા, કુદરતી વાયુ વગેરે જેવા વિકલ્પો આપણે અપનાવવા જોઈએ. આઠમો મુદ્દો છે વન સંશોધનોના કરકસર ભર્યો ઉપયોગ કરવો. કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા જે વૃક્ષો હોય તેને દૂર કરવાથી અન્ય તંદુરસ્ત વૃક્ષોના વિકાસની પ્રક્રિયા ઝડપી બને છે. દાવાનળથી જંગલોને ભારે નુકસાન થતું હોય છે તેના શમન માટે રાષ્ટ્રીય સ્તરે અલાયદું તંત્ર કે દળ ઊભું કરવું જોઈએ. આગળનો મુદ્દો જંગલ ક્ષેત્રોમાં આવેલા ધાર્મિક આસ્થા કેન્દ્રો પર ભરાતા મેળા, યોજાતા ભંડારા કે પરિક્રમા સમયે પરિવહનની સુવિધા વધતા અને પ્રવાસ સુગમ થતા હજારો યાત્રિકો પહોંચે છે તે સમયે થતો કચરાનો યોગ્ય નિકાલ ન થવાથી જંગલ દૂષિત થાય છે. પશુચારણ માટે અલાયદા વિસ્તારો રાખવા જોઈએ, એટલે કે પશુચારણ માટે અલગ વિભાગવાળા વિસ્તારો રાખવા જોઈએ જ્યાં માત્ર પશુઓનું ચરાણ જ કરાવવામાં આવતું હોય. હવે આપણે આગળનો મુદ્દો જોઈએ વૈવિધ્યસભર વન્યજીવન. ભારતમાં આબોહવા અને ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ઘણી વિવિધતા જોવા મળે છે. આ ભૌગોલિક વૈવિધ્યના કારણે જીવજંતુઓ, પશુ પક્ષીઓ અને વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. વિશ્વમાં પશુ પક્ષીઓની લગભગ 15 લાખ જેટલી પ્રજાતિઓ છે, એટલે આખું જે વિશ્વ છે તેમાં પશુ પક્ષીઓની જે અલગ અલગ પ્રજાતિઓ આપણે કહીએ તે 15 લાખ જેટલી છે. તેમાંથી 81,251 જેટલી પ્રજાતિઓ માત્ર ભારતમાં જોવા મળે છે. આપણા ભારતમાં કેટલી પ્રજાતિઓ, તો 81,251 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે. જૈવ વિવિધતાની દ્રષ્ટિએ જોઈએ તો ભારત વિશ્વમાં 12મા સ્થાને છે. ભારતમાં એશિયા, યુરોપ અને આફ્રિકાના ત્રણેય પ્રકારના વન્યજીવો જોવા મળે છે. આફ્રિકાના જરક, ચિંકારા, યુરોપીય વરુ, જંગલી બકરીઓ અને કશ્મીરી મૃગ, દક્ષિણ પૂર્વ એશિયાના હાથી, પછી ગિબન એટલે કે વાંદરાની એક જાત વગેરે જોવા મળે છે. ભારતના જૈવ વિવિધ્યમાં કાળા રંગના રીંછ, એક સિંગી ભારતીય ગેંડો, હરણ, વિવિધ પ્રકારના સાપ, મુખ્ય પક્ષીઓમાં મોર, ઘોરાડ, બાજ, કલકલિયો, સુરખાબ અને સારસ જોવા મળે છે. હિમાલયમાં ઊંચાઈ પર જોવા મળતો હિમદીપડો અને ત્યાં જ શીત વનોમાં જોવા મળતું લાલ પાંડા વિશિષ્ટ પ્રાણીઓ છે. દુનિયામાં વર્તમાન સમયમાં ભારત એક એવો દેશ છે જેમાં વાઘ અને સિંહ તેમના કુદરતી આવાસમાં વિચરે છે. શિયાળા દરમિયાન રાજસ્થાનમાં કેવલાદેવના રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુર અને ગુજરાતના નળ સરોવર જેવા જળપ્લાવિત વિસ્તારોમાં અસંખ્ય યાયાવર પક્ષીઓ દૂર દૂરથી શિયાળો ગાળવા માટે આવે છે. ઓડિશાના સમુદ્ર કિનારાના રેતીના તટે સમુદ્રી કાચબા ઈંડા મૂકવા માટે આવે છે. ભારતીય અજગર અને વિવિધ પ્રકારના સાપ તથા દક્ષિણના ગીચ વર્ષાવનોમાં રાજનાથ જોવા મળે છે. હવે આગળ આપણે વાત કરીએ લુપ્ત થતું વન્યજીવન. આજે વિશ્વના અસંખ્ય વન્યજીવો વિનાશ થવાના આરે ઉભેલા છે. ગત સદીની શરૂઆતમાં જ વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા, પરંતુ તે સમયગાળામાં ગુજરાતમાં ઈડર, અંબાજી, પંચમહાલ અને ડાંગના જંગલોમાં વાઘ જોવા મળતા હતા. આજે ગુજરાતના જંગલોમાંથી વાઘ સંપૂર્ણપણે નષ્ટ થયા છે. ભારતના જંગલોમાંથી ચિત્તો નષ્ટ થઈ ચૂક્યો છે. અગાઉ ભારતના જંગલોમાં સહજ જોવા મળતી અનેક પક્ષીઓની જાતિઓ હવે ભાગ્યે જ નજરે પડે છે. એમાં ગીધ, ગુલાબી ગરદનવાળી બતક,
सारस अने गुवर वगैरे ભવિષ્યમાં લુપ્ત થવાની તૈયારીઓમાં છે। એટલે કે આપણા ભારતમાંથી ભારતના જે જંગલો છે તેમાંથી જોવા મળતી અનેક પક્ષીઓની જાતિઓ હવે નજરે પણ પડતી નથી। હવે બાકી બચેલા જે ગીત ગુલાબી ગરદનવાળી બતક સારસ અને ગુવર જેવા વગેરે પક્ષીઓ છે તે ભવિષ્યમાં લુપ્ત થવાની તૈયારીમાં છે। પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશમાં એક સમયે વ્યાપક પ્રમાણમાં જોવા મળતા મોટા ચિલોત્રા આજે સરળતાથી જોવા મળતો નથી। નદીઓના મીઠા પાણીમાં જોવા મળતા ઘડિયાળ એટલે કે મગરની એક પ્રજાતિ અને ગંગે ડોલ્ફિનના અસ્તિત્વ પર આજે ભારે સંકટ છે। એટલે કે નદીઓમાં પણ જે ઘડિયાળ એટલે કે મગરની પ્રજાતિ અને ડોલ્ફિન માછલીઓ હતી તેના ઉપર પણ આજે સંકટ ઊભું છે। ઓડિશા ગુજરાત વગેરે રાજ્યોના સમુદ્ર કિનારે ઈંડા મૂકવા આવતા સમુદ્રી કાચબાઓની સંખ્યામાં સતત ઘટાડો નોંધાયો છે। એટલે કે જે ઓડિશા અને ગુજરાતના સમુદ્ર કિનારે ઈંડા મૂકવા માટે સમુદ્રી કાચબાઓ આવતા હતા તેની સંખ્યામાં પણ હવે ઘટાડો નોંધાવા લાગ્યો છે। એક સમયે ગુજરાતની નર્મદા તાપી મહી અને સાબરમતી સહિતની નદીઓમાં જોવા મળતી જળ બિલાડી તે ક્ષેત્રોમાં લગભગ લુપ્ત થવાના આરે છે। એટલે કે જે જળ બિલાડી હતી તે પણ આ નદીઓમાંથી લુપ્ત થવા લાગી છે। આ સ્થિતિ અંગે આપણે ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો છે। એટલે કે ભારતે અથવા તો વિશ્વએ પશુ પક્ષીઓ અને આવા પ્રાણીઓની સલામતી માટે ગંભીરતાથી વિચારવાનો સમય આવી ગયો છે। તો આવા વન્યજીવોના વિનાશના કારણો આપણે અહીંયા જોઈએ તો જંગલ ક્ષેત્રોમાં ઘાસભૂમિ અને જળપ્લાવિત વિસ્તારોમાં થતી માનવીય દખલથી વન્યજીવોના પ્રાકૃતિક આવાસો એટલે કે જંગલોમાં જે ઘાસભૂમિ અને જળપ્લાવિત વિસ્તારોમાં માનવી દખલ કરે છે ત્યારે આવા વન્યજીવોના પ્રાકૃતિક ઘરો જોખમાય છે। બીજું છે જંગલોનો વિનાશ પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે। જંગલોનો જે વિનાશ થવા લાગ્યો છે તે પ્રાકૃતિક અસંતુલન માટે જવાબદાર છે। તેની છેવટની અસર વન્યજીવોની સંખ્યામાં ઘટાડો કરે છે। વાળ ખાલ હાડકા સિંગડા કે નખ મેળવવા કે શોખથી થતો શિકાર પણ જવાબદાર છે। એટલે કે વન્યજીવોના વિનાશ માટે આપણે જે વાળ ખાલ હાડકા અને સિંગડા અથવા તો પ્રાણીઓના નખ મેળવવા માટે ઘણા વન્ય પ્રાણીઓનો શિકાર કરવામાં આવે છે અથવા તો ઘણા લોકોના શોખ ખાતર પણ બિચારા પ્રાણીઓ શિકારનો ભોગ બનતા હોય છે। આગળનો મુદ્દો આપણે જોઈએ મનુષ્યના લોભ લાલચથી કરાતું જંગલોનું અતિદોહન સડકો બહુહેતુક યોજનાઓનું નિર્માણ ખનિજ ખનન નવી વસાહતો કે શહેરોનું વિસ્તરણ વન્યજીવોને નિર્વાસિત કરે છે। એટલે કે મનુષ્યના જે લોભ લાલચથી જંગલોનું અતિદોહન થતું હોય છે નવી નવી સડકો બને છે બહુહેતુક એટલે કે ઘણી બધી યોજનાઓનું નિર્માણ કરવામાં આવે છે અને ખનિજ ખનન તેમજ નવી નવી જે સડકો સિટીઓ મોટી થતી જાય છે આપણા જે શહેરો છે તેને જંગલો કાપી કાપીને મોટા કરવામાં આવે છે અને નવી વસાહતો કે શહેરોનું વિસ્તરણ વન્યજીવોને નિર્વાસિત કરે છે એટલે કે તેમના ઘર છીનવે છે। આગળનો મુદ્દો આપણે જોઈએ ઘાસચારો બળતણ કે પશુચારણ માટે જંગલો પણ દબાણ વધી રહ્યું છે। એટલે કે આપણે જે ઘાસચારો અથવા તો બળતણ કે પશુચારણ માટે જે જરૂરિયાતો છે તેનું દબાણ જંગલો પર છે। જંગલોની આગ અનેક પ્રજાતિને ભરખી જાય છે કેટલીક વાર જંગલોમાં આગ ઉત્પન્ન થાય છે અને તેના લીધે ઘણા એવા જંગલો ઉજ્જડ બની જાય છે અને તેમાં ઘણી એવી પ્રાણીઓની પ્રજાતિઓને પણ આ આગનો ભોગ બનવો પડે છે। આ આગ જો બચ્ચા ઉછેરવાની કે ઈંડા સેવવાના ગાળામાં લાગે ત્યારે વન્ય પ્રાણીઓની સંખ્યા પર ઘણી મોટી નકારાત્મક અસરો થાય છે। પોતાના કુદરતી નિવાસ નષ્ટ થવાથી બેઘર બની વન્ય ક્ષેત્રમાંથી બહાર આવી ગયેલા પ્રાણીઓ માનવી સાથેની અથડામણોમાં ક્યારેક જીવ ગુમાવે છે એટલે કે પોતાના ઘરો ગુમાવવાથી તે પ્રાણીઓ એ જંગલ વિસ્તારોમાંથી માનવીના વસાહત વિસ્તારમાં આવી જાય છે જેના કારણે તે પોતાનો જીવ ગુમાવે છે। પ્રાણીજ ઔષધિઓ કે સુગંધી દ્રવ્યો મેળવવા કરાતો શિકાર તે પ્રજાતિને લુપ્ત
વિલુપ્તિના આરે લાવી દે છે। એટલે કે હંમેશા આપણે ઔષધિઓ અને સુગંધી દ્રવ્યો મેળવવા માટે કોઈ પણ એક પ્રજાતિનો ઉપયોગ કરતા હોય, મતલબ કે અલગ અલગ ઔષધિઓ માટે અલગ અલગ પ્રજાતિનો આપણે સ્વીકાર કરતા હોય, તેના કારણે તે પ્રજાતિને વિલુપ્તિના આરે લાવી દે છે, એટલે કે તે પ્રજાતિ ઓછી થઈ જાય છે। હવે આપણે લાલ પાંડા વિશે અગત્યની માહિતી મેળવીએ કે લાલ પાંડા એ ભારતમાં પૂર્વ હિમાલયના શીત વનોમાં જોવા મળે છે। તેનો ખોરાક વાંસની કુંપળો, ઈંડા, નાના પક્ષીઓ, જંતુઓ વગેરે છે। તે દિવસ દરમિયાન ઓછું સક્રિય રહે છે, એટલે કે તે દિવસમાં ઓછું સક્રિય રહે છે અને રાત્રે સક્રિય રહે છે, એટલે કે હલનચલન કરે છે, ફરે છે। રાત્રિના સમયમાં તે પોતાના ખોરાક માટે શોધ કરે છે। ભારત ઉપરાંત ચીન, નેપાળ, ભૂતાન, મ્યાનમારમાં તેની વસ્તી છે। એટલે કે ભારતમાં તો લાલ પાંડા જોવા મળે જ છે, પરંતુ તે ચીન, નેપાળ, ભૂતાન અને મ્યાનમારમાં પણ જોવા મળે છે। હવે આપણે આગળનો મુદ્દો જોઈએ, વન્ય જીવ સંરક્ષણ માટેના ઉપાયો। એટલે કે જે આ વન્ય જીવો હોય છે તેના રક્ષણ માટેના ઉપાયો શું શું કરી શકાય, તો તેમાં પહેલો મુદ્દો છે, જંગલો માટે આપણો દ્રષ્ટિકોણ અને માનસિકતા બદલવાની જરૂર છે। આપણે તેને આવક માટેનો અખૂટ સ્ત્રોત માનીએ એ ભૂલ ભરેલું છે। એટલે કે જંગલોમાંથી આપણે જે કાચો માલ મેળવીને ઉદ્યોગો ઊભા કર્યા છે તેને આપણે આવક માટેનો અખૂટ સ્ત્રોત માનીએ છીએ, તે ભૂલ ભરેલું છે। તેનું સંરક્ષણ થવું જોઈએ, તો જ વન્યજીવો માટેના કુદરતી આશ્રયસ્થાનો બચશે। બીજો મુદ્દો છે, જંગલોમાં તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓની સંખ્યાનું સંતુલન જાળવવું અને તે માટે જંગલના જળસ્ત્રોતોની જાળવણી તથા પાલતુ પશુચારણ પર પણ પ્રતિબંધ જેવા પગલાં ભરવા જોઈએ। એટલે કે જંગલમાં જે તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓ હોય તેની સંખ્યામાં સંતુલન જાળવવું જોઈએ અને જંગલના જે જળસ્ત્રોતો છે જ્યાં પાણી મળી રહે છે જંગલમાં તેની પણ જાળવણી કરવી જોઈએ તથા પાલતુ પશુચારણ પર પ્રતિબંધ, એટલે કે જંગલોમાં પાલતુ પશુઓને ચરણ માટે લઈ જવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ। આગળનો મુદ્દો છે, શિકાર ડામવા કડક કાયદા અને તેનો સખ્તાઈથી અમલ કરાવવો જોઈએ। જંગલોમાં થતા ગેરકાયદેસર ખનન કાર્યના પ્રતિબંધ ભંગ માટે કડક સજા અને દંડની જોગવાઈ કરવી જોઈએ। આગળનો મુદ્દો છે, વન્ય જીવોના પ્રજનન કાળમાં તેમને ખલેલ ન પડે એવી વ્યવસ્થા ગોઠવવી જરૂરી છે। આગળનો ટોપિક, જંગલ ક્ષેત્રોમાં થતી માછીમારી, વન્ય પેદાશ એકત્રીકરણ કે પ્રવાસનથી વન્ય જીવો પર પડનારી અસરોનો અભ્યાસ કરી એ જ મુજબ પગલાં ભરવા જોઈએ। સમાજમાં વ્યાપકપણે જનજાગૃતિ કાર્યક્રમો યોજવા જોઈએ, એટલે કે વન્યજીવોના રક્ષણ માટે સમાજમાં વ્યાપકપણે જનજાગૃતિ લાવવી જોઈએ। જવાબદાર નાગરિક જૂથોએ વન્યજીવ સંરક્ષણ કાર્ય માટે તંત્ર જો શિથિલ હોય તો તેના પર દબાણ ઊભું કરી આ કામગીરીને પ્રાથમિકતા અપાવવી જોઈએ। એટલે કે જવાબદાર નાગરિક જૂથો હોય તેમણે જો વન્યજીવ સંરક્ષણ કાર્ય માટે જે તંત્ર હોય તે એકદમ મંદુ હોય તો તેના પર દબાણ ઊભું કરી અને વન્યજીવ સંરક્ષણ માટેની કામગીરીને પ્રાથમિકતા અપાવવી જોઈએ। અહીંયા હવે આપણે જળચર ગંગે ડોલ્ફિન, એટલે કે નદીઓની જે ડોલ્ફિન છે તેના વિશે થોડી માહિતી મેળવીએ। તો ભારતની ગંગા બ્રહ્મપુત્ર નદીમાં જોવા મળતી ગંગે ડોલ્ફિન મીઠા પાણીની પ્રજાતિ છે। આવી ડોલ્ફિનો સામાન્ય રીતે ઊંડા અને શાંત વહેણવાળા નદીના પ્રવાહમાં વસે છે। દુનિયાના અત્યંત ગીચ વસ્તી ધરાવતા પ્રદેશોમાંથી વહેતી ગંગા નદીમાં જોવા મળે છે। નદીમાં છોડવામાં આવતું ગંદુ પાણી, નિર્વિનીકરણથી થતું કાંપનું પુરાણ, મત્સ્ય ઉદ્યોગ, નદીમાં થતું વહાણવટું, ઔદ્યોગિક કચરો વગેરેને કારણે તેના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો છે। ભારતમાં ગંગા બ્રહ્મપુત્ર સિવાય ચંબલ નદીમાં તેની અત્યંત અલ્પ વસ્તી બચી છે। તે વારંવાર શ્વાસ લેવા સપાટી પર આવી સુસુ અવાજ કરતી હોવાથી સ્થાનિકો તેને સોન્સ સુસુ કે સુઈસ એવા નામે પણ ઓળખે છે। આપણા પડોશી દેશો બાંગ્લાદેશ અને નેપાળની નદીઓમાં પણ તે વસે છે। હાલમાં ગંગા ડોલ્ફિનના અસ્તિત્વ માટે ખતરો ઊભો થયો છે।
ઓકે ફ્રેન્ડ્સ, આ પાઠના પહેલા ભાગમાં બસ આટલે સુધી. આગળના ટોપિક આપણે બીજા ભાગમાં જોઈશું. આશા રાખું છું કે તમને અહીંયા બધું સમજાઈ ગયું હોય, અને જો કોઈ ક્વેરી હોય તો તમે મને કોમેન્ટ કરીને જરૂર પૂછી શકો છો. અને હા, ટેલિગ્રામની ચેનલ અરીના ઓફ ઇંગ્લિશ પર તમે જોઈન થાઓ, જેમાં તમને એજ્યુકેશનને લગતી દરેક અપડેટ્સ સૌથી પહેલાં મળી રહેશે. તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને હા, સામાજિક વિજ્ઞાનના બીજા પાઠના વિડીયોઝ જોવા માટે અમારા પ્લેલિસ્ટમાં તમને બધા જ પાઠ મળી રહેશે. ધોરણ 10ના દરેક પ્લેલિસ્ટની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેમાં જઈ તમે જોઈ શકો છો. આશા રાખું છું કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય, અને વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરી કોમેન્ટ જરૂર કરજો, વિડીયોને શેર પણ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય ફોર નાઉ.